મોરબીના ધળાણા પાટિયા પાસે મુંબઈના પરિવારની કાર ટ્રક પાછળ ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં મુંબઈના પરિવારના બે સભ્યોનું ગંભીર ઈજાના કારણે ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે બેને ઈજા પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મુંબઈ ખાતે રહેતા બિપિનભાઈ ઠાકર શિગાલા તેમના પરિવાર સાથે કારમાં કચ્છ તરફ જઈ રહ્યા હતા. તે વખતે ધળાણા પાટિયા પાસે ઉભેલી ટ્રક પાછળ તેમની કાર ધડાકાભેર અથડાતા બિપિનભાઈ ગાલા તથા તેમના 26 વર્ષીય પુત્ર બિત્રોનું ગંભીર ઈજાને કારણે ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે વિકી બિપિનભાઈ અને કલ્પના બિપિનભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.